નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. વિજાપુર હેલ્થ કચેરી તેમજ વન વિભાગના સંયુક્તમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા તોકતે વાવાઝોડાથી પ્રભાવિત મધદરિયામાં આવેલ સીઆર બેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. રામ રાખે એને કોણ ચાખે, આ કહેવત આજે જામનગરમાં એક નવજાત બાળકીએ સાચી ઠેરવી છે. જામનગરમાં કોરોના કાળમાં 5.5 મહિને જન્મેલી બાળકીએ 78 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ આઈસીયુમાં રહીને મોતને માત આપી. રાજ્યભરમાં આજથી કોરોનાની રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં 18 થી 45 વર્ષની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. પાલનપુર એસટી બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગળુ ખાતે 18 વર્ષથી ઉપરના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો, જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા, ગલેસરા અને ઓરણ ગામની જિલ્લા સમાહર્તાએ ત્રણેય ગામોની મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ દફતરી તપાસ પણ કરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નનાનપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા રોડ પર વીજ પોલ સાથે પિકઅપ ડાલુ અથડાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખને માર મારી ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 3 ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. ટ્રમ્પનું એફબી એકાઉન્ટ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ભારે ગિન્નાયા. રાજકોટના યુટ્યુબ ઓપરેટરે શાહબુદ્દીન રાઠોડના 110 વિડીયોના પૈસા ચાવ કરી ગયો. કોરોના પોઝિટિવ સસરાને ખભે ઉપાડીને હોસ્પિટલ લઈ ગઈ વહુ અને કરાવી સારવાર. અમેરિકન કંપનીએ લોન્ચ કરી ઇલેક્ટ્રિક સાયકલ, સિંગલ ચાર્જમાં ચાલશે 96 કિલોમીટર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ. મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરુદ્ધ જગન્નાથજીનું નિધન. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.